हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू अवर यूट्यूब चैनल इंग्लिश विद देवांग रावल। आजना वीडियो लेक्चर नी अंदर आपणे धोरण 9 अंग्रेजी द्वितीय भाषाना वार्षिक परीक्षाना प्रश्नपत्र विषे माहिती मेळवाना छीए। तो चालो शुरू करिए। सौप्रथम आपणे जोईए तेनुं माळखुं, प्रश्नपत्रनुं माळखुं, कारण के प्रश्नपत्र छे ते तेना माळखाना आधारे ज रचातुं होय छे। तो सौथी पहेला तो ए जो तमने समय छे ते 3 कलाकनो आपवामां आवशे, कुल गुण तमारे रहेशे 80। अने आज प्रश्नपत्र छे ते 5 सेक्शन नी अंदर डिवाइडेड करेलू हशे। सेक्शन ए, सेक्शन बी, सेक्शन सी, सेक्शन डी एंड सेक्शन ई। आनी अंदर जे रीते मुकेलू छे ए रीते ते तमारू पेपर छे ते निकळतुं होय छे। तो हवे छे ने आपणे सेम्पल पेपर जोईए, मतलब ए पेपर तमने नहीं पूछाय पण ए प्रकारनुं पेपर छे तमने वार्षिक परीक्षानी अंदर पूछाशे। तो हवे जे आपणी समक्ष छे ते सेम्पल पेपर छे, नमूनानुं प्रश्नपत्र कहेवाय तेने गुजरातीमां। समय 3 कलाक, कुल गुण 80। सेक्शन वाइज जोईए तो सेक्शन ए मां तमने सौथी पहेला 12 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, જે તમારે પેરેગ્રાફમાંથી જોઈ જોઈને લખવાના છે। 12 માર્ક્સના પ્રશ્નો, અને એક છે તે સ્ટાન્જા આપેલો હશે, કવિતાનો જે પેરેગ્રાફ હોય તેને સ્ટાન્જા કહીએ છીએ, તેની અંદરથી પણ 2 પ્રશ્નો આપેલા છે। આમ ટોટલ 12 માર્કના પ્રશ્નો છે, તે તમારે શરૂઆતમાં પેરેગ્રાફમાંથી જોઈ જોઈને લખવાના છે। ત્યારબાદ 2 માર્ક્સની અંદર છે તમને યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ પૂછાશે, કે અહીંયા તમને શબ્દોનો એક સેટ આપેલો છે, એ જે શબ્દો છે એ જે વર્ડ છે તેનો તમારે વાક્યની અંદર અર્થપૂર્ણ રીતે ઉપયોગ કરવાનો છે। મતલબ તેનો ઉપયોગ કરીને તમારે અર્થપૂર્ણ એક વાક્ય બનાવવાનું છે, અને એ પણ છે તે આપણી બુકમાંથી જ પૂછાશે। આપણા જે યુનિટ્સ છે તેના જ કોઈ 2 શબ્દો છે તેનાથી આપણે વાક્ય બનાવવાનું છે। ત્યારબાદ આવે છે સેક્શન બી। સેક્શન બીની જો વાત કરીએ તો સૌથી પહેલાં તેમાં 3 માર્ક્સની અંદર વુ સેડ ટુ વુમ પૂછાશે, કે આ વાક્ય છે તે કોણ બોલે છે અને કોને કહે છે, તે પણ આપણી બુકમાંથી જ પૂછાશે। ત્યારબાદ સેક્શન બીમાં 18 નંબરના પ્રશ્નની અંદર 3 માર્ક્સની અંદર પેરેગ્રાફ પૂછાશે, જેમાં ખાલી જગ્યા આપી હશે, તે ખાલી જગ્યામાં ઉપર જે કૌંસની અંદર આપેલા શબ્દો છે તે આપણે તે ખાલી જગ્યામાં યોગ્ય જગ્યાએ મૂકવાના છે, અને એ પેરેગ્રાફ પણ આપણી ટેક્સ્ટ બુકના કોઈ યુનિટનો જ હશે। ત્યારબાદ સેક્શન બીમાં એક પેરેગ્રાફ હશે જે ટેક્સ્ટ બુકમાંથી નહીં હોય, કોઈ અધર હશે, ડોલ્ફિનમાંથી હશે અથવા કોઈ અધર જગ્યાએથી પેરેગ્રાફ હશે, તેમાંથી તમારે તેની નીચે જે પ્રશ્નો આપ્યા છે તેના જવાબ લખવાના રહેશે, જેના ટોટલ 5 માર્ક રહેશે। તેના બાદ આપણે વાત કરીએ સેક્શન બીની અંદર, તો 2 માર્ક્સની અંદર છે આપણને 24 અને 25માં ક્રમ ઉપર ફાઇન્ડ આઉટ સિમિલર મિનિંગ, એટલે કે જે સ્પેલિંગ આપેલો છે એ સ્પેલિંગનો સિમિલર અર્થ દર્શાવતો બીજો સ્પેલિંગ તેની સામે આપેલા ઓપ્શનમાંથી આપણે પસંદ કરવાનો રહેશે। આવી રીતે સેક્શન બીની અંદર છે। તેના બાદ સેક્શન બીની અંદર જ એક ડાયલોગ આપેલો હશે, એક કન્વર્ઝેશન આપી હશે, અને તેની નીચે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના જવાબ છે તે આપણે આપવાના છે, તેના ટોટલ 4 માર્ક રહેશે। આવી રીતે સેક્શન બી આપણો આખો રચાયેલો છે। ત્યારબાદ વાત કરીએ સેક્શન સીની, તો સેક્શન સીમાં તમને એક માહિતી આપેલી છે, એક કોઈ ડેટા આપેલો છે, કોઈ ટિકિટ આપેલી છે, કોઈ ગ્રાફ આપેલો હશે, તેની અંદરથી તમારે તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે, જેના ટોટલ 4 માર્ક્સ રહેશે। ત્યારબાદ સેક્શન સીમાં 34 નંબરનો જે પ્રશ્ન છે, 34 નંબરના ક્રમ પર એક કન્વર્ઝેશન આપેલ હશે, અને તેને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાની રહેશે, કે અહીંયા જે વાતચીત આપેલી છે તે વાતચીત ડાયરેક્ટ સ્પીચમાં હશે, આપણે તેને ઇનડાયરેક્ટની અંદર ફેરવવાનું છે, જેના પણ કેટલા 4 માર્ક્સ રહેશે। ત્યારબાદ 35 નંબરનો જે પ્રશ્ન છે તેની અંદર એક પેરેગ્રાફ આપ્યો છે, તેને તમારે નીચે દર્શાવ્યા પ્રમાણે પેરેગ્રાફ બદલવાનો હોય છે, જેમ કે આ જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફને સ્ટાર્ટ લાઇક ધીસ લખ્યું છે, તો એ પ્રમાણે આપણે અહીંયા ફેરવવાનો છે, સમજાય છે, એ પ્રમાણેનો પેરેગ્રાફ બનશે। હવે એમાં કેવું હોય કે ક્યારેક કાળ પરિવર્તન હોય, ક્યારેક જેન્ડર પરિવર્તન હોય, ક્યારેક એક વચનનું બહુવચન થતું હોય, જે મુજબ નીચે દર્શાવ્યું છે તે મુજબ આપણે તેને બદલવાનો હોય છે, જેના પણ કેટલા માર્ક્સ હોય છે, 4 માર્ક્સ હોય છે।
ત્યારબાદ જે 36 નંબરનો પ્રશ્ન આપેલો હશે તેની અંદર પણ તમને એક પેરેગ્રાફ આપેલો હોય છે અને તે પેરેગ્રાફમાં જે શબ્દ નીચે અંડરલાઇન કરેલી હોય છે તે ખોટો હોય છે, તેની જગ્યાએ ત્યાં સાચો શબ્દ લખવાનો હોય છે। તમે ટેન્સ એન્ડ એડવર્બ એડજેક્ટિવ શીખો મોટે ભાગે તેમાંથી હોય છે, જેના પણ કેટલા માર્ક્સ આપેલા છે, 4 માર્ક્સ આપેલા છે। ત્યારબાદ આપણે વાત કરીએ સેક્શન ડીની। તો સેક્શન ડીની અંદર સૌથી પહેલાં 3 માર્ક્સની અંદર તમને વાક્યો આપેલા હશે, એ જે વાક્યો છે તે વાક્યો તમારે કન્જંક્શનનો ઉપયોગ કરીને જોડવાના છે। જે વાક્યો છે તે પૂર્ણ વિરામ સાથે આપેલા હશે, પણ એ જે બે વાક્યો છે એ બે વાક્યો વચ્ચે આપણે કોઈ પણ પ્રકારનું કન્જંક્શન મૂકી મિનિંગફુલ અર્થસભર બને તે રીતે તે વાક્યોને આપણે જોડવાના હોય છે, જેના 3 માર્ક્સ છે। ત્યારબાદ 4 માર્ક્સની અંદર આપણને ફંક્શન પૂછાશે, જેમાં તમારે ઓપ્શન છે એમાંથી આપણે જવાબ પસંદ કરવાનો હોય છે। અને તેના બાદ 3 માર્ક્સની અંદર બીજા ફંક્શન પૂછાશે, જેમાં તમને એક અધૂરું વાક્ય આપેલું હશે જેને કૌંસમાં દર્શાવેલા ફંક્શન મુજબ આપણે છે તેને પૂરું કરવાનું રહેશે, આપણી નોલેજ મુજબ તેની અંદર ઓપ્શન આપવામાં આવશે નહીં। ત્યારબાદ પ્રશ્ન નંબર 47-50 સુધી તમને WH ક્વેશ્ચન્સમાંથી પૂછવામાં આવશે, જેમાં એક વાક્ય આપેલું હશે એ વાક્યની અંદર કોઈ એક શબ્દની નીચે અંડરલાઇન કરી હશે અને તમને 4 ઓપ્શન આપ્યા હશે। તમારે એવો WH વાળો ઓપ્શન પસંદ કરવાનો રહેશે જેમાં જવાબ તરીકે અંડરલાઇન વાળો શબ્દ આવી જાય। ખ્યાલ આવે છે? જો અહીંયા આપેલું કે ધોની ડ્રિંક્સ 3 લિટર્સ ઓફ મિલ્ક એવરી ડે, 3 લિટર્સ નીચે અંડરલાઇન છે, તો જવાબ 3 લિટર્સ આવવો જોઈએ। તો અહીંયા શેનાથી વાક્ય બનશે? હાઉ મચથી। હાઉ મચ મિલ્ક ડઝ ધોની ડ્રિંક્સ એવરી ડે, તો 3 લિટર્સ એવી રીતે જવાબ આવશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો સેક્શન ડીની અંદર જ ત્રણ માર્ક્સની અંદર એક અધૂરો ડાયલોગ આપેલો હશે, જેને આપણે તેની ઉપર કૌંસમાં આપેલા સેન્ટેન્સ વડે પૂર્ણ કરવાનો રહેશે જેથી તે અર્થસભર બને। ત્યારબાદ 5મો અને છેલ્લો સેક્શન છે સેક્શન ઈ। સેક્શન ઈની અંદર તમને 54 નંબરના પ્રશ્નની અંદર એક ઈમેલ પૂછાશે જે 5 માર્કનો રહેશે। ત્યારબાદ સેક્શન ઈની અંદર જ આપણને 55 નંબરના પ્રશ્નમાં એક પેરેગ્રાફ લખવાનો રહેશે, જેમાં 2 પેરેગ્રાફ આપેલા હશે આપણને, તેમાંથી આપણે ફક્ત એક જ પેરેગ્રાફ લખવાનો છે જેના પણ 5 માર્ક રહેશે। અને ત્યારબાદ છેલ્લે 56 નંબરના પ્રશ્નની અંદર તમને એક ચિત્ર આપેલ હશે જેનું વર્ણન તમારે કરવાનું હોય છે, જેના પણ 5 માર્ક રહેશે। તો આ રીતે હશે તમારું ધોરણ 9 અંગ્રેજી દ્વિતીય ભાષાનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર। આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો। થેન્ક યુ।